ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે સ્વાધ્યાય 2.3 નો પ્રશ્ન પહેલો અને બીજો પ્રશ્ન પહેલાનો પહેલો અને બીજો દાખલો જોયો હતો. આજે આપણે પ્રશ્ન 3 4 અને 5 જોઈશું. બરાબર, એમાં આપણે કાલે આપણે x+1 અને x-1/2 વડે આ બહુપદી એટલે કે આપેલ જે બહુપદી છે એનો ભાગાકાર કરતા જોયું હતું. બરાબર, અને આપણે શેષ મેળવી હતી. આજે આપણે પાછો ભાગાકાર કરવાનો છે. એમાં પહેલો ત્રીજો છે, x વડે ભાગાકાર કરવાનો છે, જે તમારે હાથે કરવાનો છે. બરાબર, તેમનો જવાબ પછી કોમેન્ટ બોક્સ ની અંદર આપવાનો છે. ત્યારબાદ છે ચોથો. તો ચોથો આપણે કરીએ આજે કે જોઈએ કે કેના વડે ભાગાકાર કરવાનો છે. x+π વડે ભાગાકાર કરવાનો છે. તો બહુપદી તો કે x3x²+3x+1 એમનો ભાગાકાર કરવાનો છે x+π વડે. બરાબર, ભાગાકારની રીત છે એટલે ભાગાકારની રીતથી જ આપણે કરવો પડે. અહીંયા x ઘન છે, અહીંયા x છે, આપણે કાલે સમજાવ્યું હતું એ પ્રમાણે x ઘન ભાગ્યા શું કરવાનું, x કરવાનું. x ઘન ભાગ્યા x કરો તો જવાબ કેટલો આવે, x² અહીંયા 3 ઘાત છે, અહીંયા 1 ઘાત છે, ભાગાકારમાં છે એટલે ઘાત નહીં ઉતાય બાદ બાકી, તો 3 ઘાતમાંથી 1 ઘાત જાય એટલે 2 ઘાત વધે તો x² તો x ને x² વડે ગુણો, x ને કેટલા વડે ગુણો, x² વડે ગુણો તો આપણે શું મળે, x ઘન મળે. તો આપણે મૂકી x ઘન x² ગુણ્યા x, x ઘન x² ગુણ્યા π, π x² શું થાય, π x² નિશાની બદલી જાય છેદમાં. x ઘન માઇનસ x ઘન શું થાય, 0 થાય. પછી 3x² માઇનસ π x² 3x² માઇનસ π x² બંને જગ્યાએ x² છે તો x² શું થાય, સામાન્ય, અને વધે શું, 3 માઇનસ π, રેડી, 3 માઇનસ π x² તો એમાં આપણે 3 માઇનસ π છે એ સહગુણક છે એટલે આપણે આગળ લખીએ કે 3 માઇનસ π x² રેડી, ઉપરથી 3x નીચે ઉતારું છું. અહીંયા x છે, અહીંયા શું છે, 3 માઇનસ π x² તો આપણે શું કરવાનું, તો કે લખાય 3 માઇનસ π x² ભાગ્યા x, એક એક ઘાત જાય તો વધે શું, તો કે 3 માઇનસ π x. તો અહીંયા ઉપર લખવાનું ભાગફળ ની અંદર 3 માઇનસ π x, 3 માઇનસ π x અને x નો ગુણાકાર થાય તો x ગુણ્યા x શું થાય, x² 3 માઇનસ π x² તો આપણે લખાય 3 માઇનસ π x² આનો ગુણાકાર π સાથે થાય, π સાથે થાય રાયું છે, π ખાલી એડ થઈ જાય એટલે કે 3 માઇનસ π π x, બે નિશાની બદલી જાય. આ બંને સરખા છે, પ્લસ માઇનસ છે એટલે ઉડી જાય એટલે 0 થાય. અહીંયા બંને જગ્યાએ x છે તો કે હા x છે, તો x છે તો શું થાય, x સામાન્ય નીકળી જાય. તો મેં x શું કર્યું, સામાન્ય લખીને કાઢી નાખો, વત્તા અહીંયા શું છે, 3, x શું થયો, સામાન્ય નીકળી ગયો, માઇનસ શું આવ્યું, તો કે 3 માઇનસ π π, 3 માઇનસ π π, 3 માઇનસ π π, 1 હતો એવું શું થઈ ગયો, સામાન્ય નીકળી ગયો, અને અહીંયા થઈ ગયો મોટો કૌંસ. ત્યારબાદ પ્લસ x શું કર્યા, નીચે ઉતાર્યા. હવે તો કે અહીંયા x છે, અહીંયા 3 માઇનસ કૌંસમાં 3 માઇનસ π ઇન્ટુ π કૌંસ પૂરો x, તો આને હું કેટલા વડે ગુણું તો આવું થાય, તો કઈ x છે, x ને કાઢી નાખો, એ સિવાયનું બધું લઈ લેવાનું એટલે કાટલું લઈ લેવાનું, તો એ આપણે લખ્યું ઉપર 3 માઇનસ 3 માઇનસ π π, આમનો ગુણાકાર x સાથે થાય એટલે પાછળ x લાગી જાય, તો કે 3 માઇનસ 3 માઇનસ π π x, આનો ગુણાકાર π સાથે થાય તો π ક્યાં લાગી જાય, અહીંયા લાગી જાય, તો આપણે લખીએ તો કે 3 માઇનસ 3 માઇનસ π π π, નિશાની શું થાય, બદલી જાય.
विरोधी जीरो प्लस एक माइनस एक प्लस एक माइनस त्रण माइनस त्रण माइनस पाई 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 आ आपने मळे छे शेष એટલે કે r of x બરાબર તો જોઈએ આપણે અહીંયા r of x ને આપણે સાદું રૂપ આપીએ કે આપણે શું મળે છે r of x બરાબર શું મળે છે તો કે 1 માઈનસ 3 માઈનસ 3 માઈનસ pi 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 આવું મળે છે બરાબર રેડી હવે શું કરીએ તો કે 1 નો 1 રહેવા દો અહીંયા એમનો माइनस ना माइनस रेवा दियो सौथी पहला आ पाई नो गुणाकार अंदर ना काउंस मा करी એટલે કે 3 माइनस आ पाई कोने मळे आ बन्ने ने मळे तो बन्ने ने मळे એટલે શું થાય 3 पाई माइनस पाई स्क्वायर काउंस पूरो आ काउंस आया આવી ગયો पाई नो पाई હવે શું કરીએ તો હવે એક નિશાની અંદર આપી આ નિશાની અંદર આપું તો કે 3 माइनस प्लस माइनस 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 प्लस पाई स्क्वायर काउंस पूरो पाई अबे आप पाई छे यही अंदर आपु तो के एक माइनस पाई अंदर आपु लूँ थाई त्रण पाई स्क्वायर प्लस पाई घन अनिशानी अंदर आपी तो के वन माइनस त्रण पाई स्क्वायर माइनस पाई घन जारे माइनस प्लस थाय त्यारे माइनस थई जाय माइनस माइनस थाय त्यारे प्लस थाय बराबर हवे आने आपणे क्रमशः घात प्रमाणे गोठी देवो होय तो लखाय माइनस पाई घन प्लस 3 पाई स्क्वायर माइनस 3 पाई प्लस 1 तो आपने मळे छे r ऑफ x माइनस पाई घन वत्ता 3 पाई स्क्वायर माइनस 3 पाई प्लस 1 बराबर આ આપણે મળે છે r ઓફ x તો એ તમે વ્યવસ્થિત એક વખત પાછી નજર ફેરવી લ્યો અને પાછી સમજવાની ટ્રાય કરો અને એક વખત જાતે કરો એટલે દાખલો ચોક્કસ આવડી હવે પ્રશ્ન 5 5 2x વડે ભાગાકાર કરવાનો છે બરાબર તો પ્રશ્ન 5 શું છે 5 2x तो आपने बहुपदी आपेली छे x घन वत्ता 3x स्क्वायर प्लस 3x प्लस 1 नो भागाकार करवानो छे 5 वत्ता 2x ने घात प्रमाणे क्रमशः गोठी दो तो शू लखाय 2x प्लस 5 लखाय कारण के सरवाळा माटे क्रमनो नियम लागू पड़े छे 2x वत्ता 5 लखो के 5 वत्ता 2x लखो बधुं केवुं थाय एक ज थाय शू करवानुं तमने खबर छे અહીંથી x ઘન લેવાના અહીંથી કોણ લેવાનો 2x લેવાનો બે નો ભાગાકાર કરવાનો એટલે કે x ઘન ભાંગા 2x અહીં x ની એક એક ઘાત જાય તો આવે શું જવાબ x વર્ગ ના છેદ માં 2 આ x વર્ગ ના છેદ માં 2 ક્યાં લખવાના ભાગફળ માં લખવાના તો આપણે લખીએ x વર્ગ ના છેદ માં 2 આ x વર્ગ ના છેદ માં 2 નો ગુણાકાર 2x સાથે થાય તો આપણે જવાબ શું મળે x ઘન મળે શું મળે x ઘન થાય આમનો ગુણાકાર 5 સાથે થાય તો આપણે જવાબમાં શું મળે તો કે 5x વર્ગ છેદ માં 2 નિશાની શું થાય બદલી દે આ 5 નો ગુણાકાર ખાલી અંશ સાથે થાય 2 સાથે થાય નહીં બરાબર આ 5 અંશમાં છે તો અંશનો ગુણાકાર થાય ને છેદ છેદનો ગુણાકાર એ છેદમાં 5 ના છેદમાં 1 જ છે એટલે 2 1 2 થાય રેડી x ઘન માઈનસ x ઘન શું થાય 0 3x વર્ગ માઈનસ 5 ના છેદમાં 2x વર્ગ આપણે x વર્ગ લખવાની જરૂર નથી પણ આમ લખાય 3 માઈનસ 5 ના છેદમાં 2 આવું કરવાનું છે 2 તેરી 6 6 માઈનસ 5 એટલે કે 6 માઈનસ 5 કેટલા થાય 1 તો 6 માઈનસ 5 છેદમાં 2 બરાબર 1 ના છેદમાં 2 તો આપણે અહીંયા સાદરૂપ આપતા શું મળે છે 1 ના પ્લસ 1 ના છેદમાં 2x વર્ગ વત્તા શું છે 3x આપણે નીચે ઉતાર્યા અહીંયા 1 / 2x વર્ગ છે આપણી પાસે અહીંયા 2x એ બેનો ભાગાકાર કરવાનો કે 1 / 2x વર્ગ
गुणाकार मे शू वन अपॉन टू एक्स वन जरूर बने जगह चार जवाब आवे सातना छेदमा चार एक्स आमनो ने आमनो गुणाकार थाय एटले के सात पंचा पांत्रीस छेदमा आठ निशानी शुं थाय बदली दे आ केवुं थई जाय जीरो थई जाय एक माइनस तो जवाब आवे माइनस 27 ना छेद में 8 तो आपने r of x बराबर मळे छे माइनस 27 ना छेद में 8 आ આપણે ભાગાકારની પ્રક્રિયા દ્વારા આપણે શેષ મેળવી તમારે ટૂંકી રીતના દાખલો ગણો હોય તો આપણે ટૂંકી રીતના પણ કરી શકીએ છીએ પણ જ્યારે તમને એવું કીધેલું છે કે ભાગાકાર કરી અને શેષ મેળવો ત્યારે તમારે આ જ રીતનો ઉપયોગ કરવાનો છે બરાબર હવે હું તમને બીજી જે ટૂંકી રીત છે તેમના દ્વારા દાખલા ગણાવીશ જો આપણે ભાગાકાર કર્યા વગર ભાગફળ અને શેષ મેળવી હોય તો આપણે બીજી રીતનો પણ ઉપયોગ કરી શકીએ છીએ જે કેવી છે થોડીક સરળ છે અને ઝડપથી થઈ જાય તેવી છે બરાબર તો આપણે બીજું પણ બહુપદી આપેલી છે x^3x^1 અને બીજી બહુપદી છે x^1 તો આમનો આની વડે ભાગાકાર કરી બરાબર ભાગતા આપણે જે શેષ અને ભાગફળ મળે છે એ આપણે ટૂંકી રીતમાં જોવું હોય તો અહીંયા જોવો બધા શું કરવાનું તો કે સૌપ્રથમ કેટલા આપેલા છે x+1 તો x+1 બરાબર લઈ લેવાનો 0 તેથી x બરાબર શું થાય આ +1 છે બરાબરની ઓલી બાજુ જઈએ તો કેવો થાય -1 એટલે કે x બરાબર -1 હવે અહીંયા તમારે લખવાના છે સહગુણકો પણ સહગુણકો કેવી રીતના લખવાના છે ઘાત પ્રમાણે અહીં x ઘન છે તો x ઘન સૌથી મોટા છે એટલે એનો સહગુણક કેટલો છે 1 છે એટલે મેં 1 લખ્યો પછી x ઘન પછી x વર્ગ વાળો પદ લેવાનો x વર્ગ નો પદ નો સહગુણક કેટલો છે 3 છે તો મેં લખ્યા 3 લખ્યા પછી x વાળો પદ લેવાનો x વાળો પદ નો સહગુણક કેટલો છે 3 તો મેં 3 લખ્યા અને પછી અચળ પદ જે પદ નથી આપેલો એનો સહગુણક લખવાનો 0 પણ અત્યારે આપણે અહીંયા આપેલું છે 3x1 બરાબર આ લખાઈ ગયું આ લખાઈ ગયા બાદ સૌપ્રથમ અહીંયા લખવાનું 0
આ અને આ સંખ્યાનો સરવાળો કરવાનો 1 + 0 કેટલા થાય 1 એટલે 1 લખો આ 1 અને આ -1 નો ગુણાકાર કરવાનો 1 ગુણ્યા -1 કેટલા થાય -1 થી -1 ક્યાં લખવાના આ 3 ની નીચે એટલે તો -1 3 અને -1 ની સરવાળો બાદ બાકી થાય એટલે કે 3 માંથી 1 જાય કેટલા વધે 2 2 ગુણ્યા આ બે સંખ્યાનો ગુણાકાર કરવાનો 2 ગુણ્યા -1 કેટલા થાય -2 ઈ -2 ક્યાં લખવાના અહીં લખવાના 3 માંથી 2 જાય કેટલા વધે 1 1 ગુણ્યા -1 કેટલા થાય -1 1 માંથી 1 દે કેવું થાય 0 તો આપણે ખબર છે કે પેલો ડાકો આપણે ગણ્યો ત્યારે શેષ કેટલી આવી હતી 0 આવી હતી એટલે કે શેષ 0 છે આને કહેવાય અચળ પદ આને કહેવાય x નો સહગુણક અને આને કહેવાય x વર્ગ નો સહગુણક એટલે કે આપણે r ઓફ x બરાબર કેટલા મળે છે 0 મળે છે ભાગફળ એટલે કે q ઓફ x બરાબર કેટલા મળે છે તો કે x વર્ગ નો સહગુણક 1 એટલે ખાલી x વર્ગ લખવાનો x નો સહગુણક 2 છે તો 2x લખવાના અને અચળ પદ કેટલું છે 1 છે તો 1 લખવાનું તો આપણે આ ડાકો જ્યારે અગાઉના વિડિયો લેક્ચરમાં ગણ્યો તો ત્યારે જોઈ આવજો કે r ઓફ x = 0 આવ્યું હતું અને ભાગફળ બરાબર આ આવેલું હતું બરાબર આ રીતના પણ તમે શેષ અને ભાગફળ શોધી શકો છો પણ જ્યારે રકમની અંદર તમને એવું કીધેલું છે કે ભાગાકાર કરીને ડાકલો ગણો તો ત્યારે આપણે આની પહેલાની જે રીત વાપરતા હતા એ જ રીતનો ઉપયોગ કરવાનો રહેશે બરાબર હજી એક વખત આપણે જોઈએ કે x - 1/2 વડે આપણે ભાગાકાર કરીને આપણે અહીંયા જોઈએ આવી રીતના શું આપેલું છે તો કે x - 1/2 = 0 તો x = કેટલા થાય -1/2 વાળી બાજુ જાય એટલે પ્લસ થઈ જાય એટલે x = 1/2 રાઈટ હવે સહગુણકો લખવાના સહગુણકો લખવાના એટલે કે આવશે અહીંયા x ઘન નો સહગુણક 1 x વર્ગ નો 3 x નો 3 અચળ પદ 1 સૌપ્રથમ શું લખવાનું 0 લખવાનું એટલે મેં 0 લખી લીધું ત્યારબાદ તો કે આ બે નો સરવાળો 1 વત્તા 0 1 1 ગુણ્યા 1/2 શું થાય 1/2 3 વત્તા 1 ના છેદ માં 2 શું થાય 3 વત્તા 1 ના છેદ માં 2 2 તેરે 6 6 ને 1 7 7 ના છેદ માં 2 અહીં જવાબ કેટલો આવે 7 ના છેદ માં 2 7 ના છેદ માં 2 ગુણ્યા 1/2 આ 2 નો ગુણાકાર થાય એટલે જવાબ શું આવે 7 ના છેદ માં 4 આ બંને સંખ્યાનો સરવાળો કરવાનો તો કે 3 વત્તા 7 ના છેદ માં 4 4 તેરી 12 12 ને 7 19 19 ના છેદ માં 4 અહીં લખવાના 19 ના છેદ માં 4 આ સંખ્યા અને આ સંખ્યાનો ગુણાકાર 1 ગુણ્યા 19 એટલે 19 2 4 8 તો 19 ના છેદ માં 8 આ બે સંખ્યાનો સરવાળો કરવાનો 1 વત્તા 19 ના છેદ માં 8 8 એકુ 8 8 ને 19 27 27 ના છેદ માં 8 તો આપણે જો કે શેષ કેટલી મળી આ છે આપણી શેષ બરાબર આ અચળ પદ આ x નો સહગુણક આ x વર્ગ નો સહગુણક હજી આગળ એક અંક વધતો x ઘન નો સહગુણક હજી આગળ એક અંક વધતો x ની 4 ઘાત નો સહગુણક રાઈટ તો આપણે અહીંથી લખવું હોય તો આપણે શેષ કેટલી મળે છે તો કે r ઓફ x બરાબર મળે છે 27 ના છેદ માં 8 અને q ઓફ x જોતું હોય તો q ઓફ x આપણે શું મળે અચળ પદ x નો સહગુણક x વર્ગ નો સહગુણક એટલે કે x વર્ગ વત્તા 7 ના છેદ માં 2x વત્તા 19 ના છેદ માં 4 આ આપણે મળે છે ભાગફળ અને આ છે આપણી શેષ આગળના વિડિયો લેક્ચર ની અંદર જોઈ આવશો તો એમાં જવાબ આ જ આવતા હશે બરાબર ત્યારબાદ છેલ્લો છે 5 વત્તા 2x રાઈટ તો એ આપણે અહીંયા કરીએ 5 વત્તા 2x તો x બરાબર શું થાય x બરાબર શું થાય પેલા 5 આમ દે 5 આમ જાય એટલે આના બરાબર પેલા શું લેવાનું હોય 0 લેવાનું હોય 5 આ બાજુ એટલે માઇનસ થાય 2 ગુણાકારમાં છે ઓલી બાજુ જઈ તો ભાગાકારમાં એટલે કે -5 ના છેદમાં 2
सौ गुणों को लखी नाखो एक त्रण त्रण एक एक त्रण त्रण एक रेडी सौ पेला जीरो एक वत्ता जीरो एक एक आ बे नो गुणाकार एक अने माइनस पांच ना छेद में बे नो गुणाकार करो जवाब केटलो आवे माइनस पांच ना छेद में बे त्रण माइनस पांच ना छेद में बे बे तेरी छ छ माथी पांच जाए एक एक ना छेद में बे जवाब केटलो वधे अहींया एक ना छेद में बे एक ना छेद में बे गुणा माइनस पांच ना छेद में बे केटला थाय माइनस पांच ना छेद में चार त्रण माइनस पांच ना छेद में चार चार तेरी बार बार माथी पांच जाए केटला वधे छेद में चार सात ना छेद में चार गुणा माइनस पांच ना छेद में बे माइनस पांच गुणा सात सात पंचा पांत्रीस चार दू आठ माइनस पांत्रीस ना छेद में आठ एक माइनस पांत्रीस ना छेद में आठ आठ एक आठ आठ माइनस पांत्रीस आठ माथी पांत्रीस जाए माइनस सित्तेवीस ना छेद में आठ आपने शेष केटली मळे छे माइनस सित्तेवीस ना छेद में आठ अचल पद x નો સહગુણક x વર્ગ નો સહગુણક તો આપણે લખવું તો લખાય કે r ઓફ x બરાબર કેટલા મળ્યા માઇનસ 27 ના છેદ માં 8 q ઓફ x બરાબર એટલે કે ભાગફળ આપણે કેટલું મળ્યું તો કે x વર્ગ નો સહગુણક 1 એટલે લખવાની જરૂર નથી એટલે ખાલી x વર્ગ x નો સહગુણક 1 / 2 અહીંયા 1 / 2 પ્લસ છે એટલે 1 / 2 x અહીં પ્લસ અચળ પદ પ્લસ 7 ના છેદ માં 4 છે તો પ્લસ 7 ના છેદ માં चार तो આવી રીતના પણ તમે અવયવ છે કે નહીં ચકાસી શકો છો ભાગફળ મેળવી શકો છો શેષ પણ મેળવી શકો છો આ રીતનો પણ તમે ઉપયોગ કરી શકો છો જ્યારે તમને રકમની અંદર કીધું ન હોય કે ભાગાકાર કરી અને શેષ મેળવો ત્યારે તમે આ રીતનો ઉપયોગ કરી શકો છો હવે આપણે આગળના વિડિયો લેક્ચરની અંદર 2.3 ને આગળ વધારીશું અસ્તુ જય હિન્દ જય ભારત